હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેન્ટ એકેડમી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલનું. જે પ્રીવિયસ યર પેપર હતું એનું આજે આપણે સોલ્યુશન કરીશું. કાલે એક્ઝામ છે તો મને લાગે છે આજે તમને થોડુંક એનાથી બેનિફિટ થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1થી. આપણે ખાલી ટેકનિકલ પેપરનું જ પેપર સોલ્યુશન કરીશું, નોન ટેકનિકલ ક્વેશ્ચન આપણે સોલ્વ નથી કરવાના. ઓકે, તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 1થી શરૂઆત કરીએ. તો કે ડાયનેમોમીટર વોટ મીટરને નીચેનામાંથી કયો પાવર માપવા માટે વાપરી શકાય છે? તો ફ્રેન્ડ્સ, આનો આન્સર આવશે ઓપ્શન નંબર સી, એસી અને ડીસી બંને પાવર માપી શકે છે. ડાયનેમોમીટર ટાઈપ વોટ મીટર મેઝરમેન્ટમાંથી આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે ફ્રેન્ડ્સ, સમયની પાબંદીને લઈને વિડીયો બહુ મોટો ન બને એટલે હું ઓપ્શન બધાય નહીં બોલું, સીધો આન્સર જ બોલીશ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ ફ્રેન્ડ્સ. કે વોલ્ટ મીટરની રેન્જ વધારવા માટે એક ઉચ્ચ અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, એનો આન્સર આવશે મલ્ટીપ્લાયર. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. કે નીચેનામાંથી ક્યુ ઇન્સ્ટ્રુમેન્ટ 300 ડિગ્રીનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મેળવી શકાય છે? તો એનો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, ઇન્ડક્શન ટાઈપ મીટરમાં આપણે 300 ડિગ્રીનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મેળવી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, બહુ જ મોસ્ટ એમપી વાયરિંગમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે. લાઇટનિંગ સબ સર્કિટમાં કુલ જોડાયેલા લોડ અને પોઈન્ટની સંખ્યા નીચેનામાંથી કયા વિકલ્પમાંથી વધવા જોઈએ નહીં? બરાબર, તો ટોટલ પોઈન્ટ અને ટોટલ લોડ કયા પોઈન્ટથી વધવા ન જોઈએ? તો 800 વોટ અને 10 પોઈન્ટથી વધવા ન જોઈએ. 800 વોટ અને 10 પોઈન્ટથી વધવાનો, 800 વોટથી આપણો લોડ ન વધવો જોઈએ અને 10 મેક્સિમમ 10 પોઈન્ટ આપણે જોડી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5, લૂપ અર્થ સાથે વાયરનો નીચેનામાંથી સાઇઝમાંથી ઓછામાં ઓછી સાઇઝનો વાયરનો ઉપયોગ ન કરવો જોઈએ? તો ફ્રેન્ડ્સ, આનો આન્સર આવશે 14 SWG, એટલે SWG એટલે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. 14 સ્ટાન્ડર્ડ વાયર ગેજથી ઓછી સાઇઝનો વાયર આપણે ઉપયોગ ન કરવો જોઈએ લૂપ અર્થ વાયર માટે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 6, સેમી કન્ડક્ટરની અંદર ઇમ્પ્યુરિટી એટમ્સ એનર્જી ગેપને ઓછો કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, સેમી કન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ નીચેનામાંથી કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો ફ્રેન્ડ્સ, આનો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, ઉપરના તમામ ડ્રિફ્ટ, ડિફ્યુઝન અને રિકોમ્બિનેશન, આ ત્રણેય બાબત ઉપર આધાર રાખે છે. ફ્રેન્ડ્સ, ધ્યાન રાખજો, અહીંયા સેમી કન્ડક્ટર પૂછ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ફૂલ વેવ રેક્ટિફિકેશનની વધારેમાં વધારે ક્ષમતા, એનો મતલબ કે એફિશિયન્સી વિશે પૂછવામાં આવ્યું છે. ધ મેક્સિમમ એફિશિયન્સી ઓફ ફૂલ વેવ રેક્ટિફાયર ઇઝ 81.2%. ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, 81.2. ત્યારબાદ થ્રી ફેઝ સિંક્રોનસ મોટરમાં બે સ્લિપ રિંગ હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો, સિંક્રોનસ મોટરમાં બે સ્લિપ રિંગ હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 10, એક સિંક્રોનસ મોટરનો સિંક્રોનસ કેપેસિટર તરીકે ઉપયોગ થઈ શકે છે જ્યારે તે ઓવર એક્સાઇટેડ હોય છે. બરાબર, ઓવર એક્સાઇટેડ ઇઝ અ સિંક્રોનસ કેપેસિટર. ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર ઇઝ કોલ્ડ એઝ અ સિંક્રોનસ કેપેસિટર. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. કે અલ્ટરનેટરમાં સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ માટે પ્રમાણે વર્તમાન દિવસોમાં આપણે કયા પ્રકારનું આર્મેચર, આપણે મતલબ કે અલ્ટરનેટર્સ યુઝ કરીએ છીએ? તો એમાં આવશે રોટેટિંગ ફિલ્ડ પ્રકારનું આપણે અલ્ટરનેટર વધારે ઉપયોગ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 12, સમાંતર ઓપરેશન માટે એસી પોલીફેઝ અલ્ટરનેટર્સમાં ફરજિયાત સમાન હોવા જોઈએ. તો વોલ્ટેજ રેટિંગ છે એ સમાન હોવું જોઈએ. જ્યારે પેરેલલ ઓપરેશન અલ્ટરનેટરનું કરવામાં આવે છે ત્યારે તેના વોલ્ટેજ રેટિંગ સરખા હોવા જોઈએ. ફરજિયાતની વાત થઈ છે, ફરજિયાત સરખા હોવા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ઇન્ડક્શન મોટરમાં NS સિંક્રોનસ સ્પીડ અને S સ્લીપ હોય તો ઇન્ડક્શન મોટરની ખરેખર રનિંગ સ્પીડ કેટલી થશે? તો રનિંગ સ્પીડ વિશે વાત કરી છે, રનિંગ સ્પીડ થઈ જશે ઓપ્શન નંબર સી, 1 માઇનસ S ઇન્ટુ NS. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 14, એક ઇન્ડક્શન મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક લગભગ સપ્રમાણ નીચેનામાંથી કોના પ્રમાણે હોય છે? તો ઇન્ડક્શન ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ V² ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, તો ટોર્ક
ડેવલપ થાય છે એ વી સ્ક્વેરના ઇન્ડક્શન મોટરમાં વી સ્ક્વેરના પ્રમાણમાં હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. નીચેનામાંથી કઈ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ હોય છે? તો ઓપ્શન સ્પ્લિટ ફેઝ મોટર, રિલક્ટન્સ મોટર, ઉપરમાંથી એક પણ નહીં. તો ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન પેપરમાં કેન્સલ કરવામાં આવ્યો છે. પણ શેડેડ પોલ મોટર ઇઝ અ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર, સેલ્ફ સ્ટાર્ટિંગ એને કહી શકાય છે, કારણ કે એના પોલ શેડેડ કરેલા હોય છે, એટલે શેડિંગ રિંગથી, બરાબર. એટલે ઓપ્શન નંબર બી આમાં આન્સર આવશે, પણ આ ક્વેશ્ચન કેન્સલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વધ્યા. સ્પ્લિટ ફેઝ મોટરમાં, સ્પ્લિટ ફેઝ મોટરમાં ફરવાની દિશા નીચેનામાંથી કોના કનેક્શન રિવર્સ કરવાથી કરી શકાય છે? સ્પ્લિટ ફેઝ મોટરની ફરવાની દિશા નીચેનામાંથી કોના કનેક્શન રિવર્સિંગ કરવાથી રિવર્સ કરી શકાય છે? સ્પ્લિટ ફેઝ, તો ફક્ત રનિંગ વાઇન્ડિંગ, ફક્ત સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. તો આપણે ફરવાની દિશા કોના કનેક્શનથી રિવર્સ કરવી છે? તો આપણે રનિંગ વાઇન્ડિંગ. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર એ ઇઝ રાઇટ આન્સર. ત્યારબાદ ફ્રેન્ડ્સ આગળ વધીએ. ડીસી જનરેટરમાં નીચેનામાંથી કોના રેઝિસ્ટન્સને ક્રિટિકલ રેઝિસ્ટન્સ તરીકે ગણવામાં આવે છે? ક્રિટિકલ રેઝિસ્ટન્સમાં હંમેશા ફ્રેન્ડ્સ, આ બહુ કોમન અને મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, ફિલ્ડ રેઝિસ્ટન્સને હંમેશા આપણે ક્રિટિકલ રેઝિસ્ટન્સ તરીકે ગણવામાં આવે છે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ડીસી જનરેટરમાં લેપ વાઇન્ડિંગનો ઉપયોગ નીચેનામાંથી કઈ બાબત માટે કરવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, લેપ વાઇન્ડિંગમાં યાદ રાખજો, લો વોલ્ટેજ અને હાઈ કરંટ, લો વોલ્ટેજ અને હાઈ કરંટ. એટલે અહીંયા આવશે લેપ વાઇન્ડિંગમાં ઓપ્શન નંબર એ, લો વોલ્ટેજ અને હાઈ કરંટ ઇઝ ધ રાઇટ આન્સર. ડીસી જનરેટરમાં લેપ, જ્યારે વેવ વાઇન્ડિંગ હોય તો હાઈ વોલ્ટેજ અને લો કરંટ થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ વધીએ. ડીસી શન્ટ મોટરની સ્પીડ તેની ફૂલ લોડ સ્પીડ કરતાં વધારે કેવી રીતે મેળવી શકાય છે? ડીસી શન્ટ મોટરની સ્પીડ તેની ફૂલ લોડ સ્પીડ કરતાં વધારે કેવી રીતે મેળવી? તો ફિલ્ડ કરંટનો ઘટાડો કરીને, ફિલ્ડ કરંટનો વધારો કરીને, આર્મેચર કરંટનો ઘટાડો કરીને, કે આર્મેચર કરંટનો વધારો કરીને? તો ફ્રેન્ડ્સ આમાં આન્સરમાં આવશે ફિલ્ડ કરંટનો ઘટાડો કરીને, ફિલ્ડ કરંટનો વધારો કરીને. તો ફ્રેન્ડ્સ આનો આન્સર આવશે ઓપ્શન નંબર એ, ફિલ્ડ કરંટનો ઘટાડો કરીને. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ટ્રાન્સફોર્મરમાં રાબેતા મુજબની ક્ષમતા કઈ બાબત ઉપર આધાર રાખે છે? ધ રૂટિંગ એફિશિયન્સી. તો એમાં આન્સર આવશે ઓપ્શન નંબર ડી, લોડ કરંટ અને લોડનો પાવર ફેક્ટર. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ આગળ